क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स। नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્રહ. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિના કાર્યક્રમની અંદર આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિફળ વિશે માહિતી મેળવતા હોય છે. રાશિ પ્રમાણેના આજનો દિવસ કેવો રહેવાનો છે, કયા ઉપાય આજે લાભદાયી આપના માટે બની રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આ કાર્યક્રમમાં આપણે જાણકારી મેળવીશું. સાથે જાણવાના છે આ કાર્યક્રમમાં આજના દિવસનું પંચાંગ, દિવસના વિશેષ મહત્વ વિશે, શું શુભાશુભ મુહૂર્તો આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું. દિવસે કયા ઉપાય લાભદાયી રહેવાના છે અને કયો મહામંત્રનો જાપ આજના દિવસે વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો બની રહેવાનો છે તે વિશે પણ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું. અને માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય આશુતોષી આચાર્ય. આશુતોષી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે શરૂઆત કરીશું સૌ પ્રથમ આજના દિવસના પંચાંગથી. દિવસનું પંચાંગ જાણીએ અને કેવું પંચાંગ આજે જોવા મળી રહ્યું છે તે વિશે આશુતોષજી જણાવશો. મનોજવમ મારુત તુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમ વાનર યૂથ મુખ્યમ શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરતા હોય છે. તો આજે તારીખ થઈ રહી છે 16 નવેમ્બર 2024, આજનો વાર છે શનિવાર. તિથિની જો વાત કરવામાં આવે તો આજે કારતક વદ એકમ તિથિ બની ગઈ છે. આજનું નક્ષત્ર સાંજે 7:28 સુધી કૃતિકા નક્ષત્ર બની રહ્યું છે, ત્યારબાદ રોહિણી નક્ષત્રનો યોગ બને છે. આજના યોગની વાત કરીએ તો આજે પરિધિ યોગ બની રહ્યો છે. આજનું કરણ બની રહ્યું છે બાલવ. રાશિની વાત કરીએ તો આજે ચંદ્રમાનું પરિભ્રમણ વૃષભ રાશિમાં છે, અર્થાત જે કોઈ બાળકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ વૃષભ રહેશે. જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો બનશે બ, વ અને ઉ, તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ રહી શકે. આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દર્શક મિત્રો, દિવસના પંચાંગ આપણે જાણ્યા બાદ હવે આગળ વધતા આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, કયો વિશેષ દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યો છે તે જાણીએ. વાત કરીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની. એ પહેલા જાણીશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત. આજે સૂર્યોદય સવારે 6:55 રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 5:54 થશે. રાહુ કલમની વાત કરવામાં આવે તો આજે રાહુ કલમનો સમય સવારે 9:40 પ્રારંભ કરી 11:02 સુધી રહેશે. આજે અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12:02 પ્રારંભ કરી 12:46 સુધી બની રહ્યો છે. વિજય મુહૂર્ત બપોરે 2:15 પ્રારંભ કરી 2:59 સુધી રહેશે. આજે અમૃત સિદ્ધિ યોગ બની રહ્યો છે, જે સાંજે 7:30 પ્રારંભ કરી સૂર્યોદય સુધી રહેશે. આ યોગમાં કોઈ પણ કાર્ય કરો સફળતા અવશ્ય મળે છે. આજે પદ્મક યોગ પણ બની રહ્યો છે. પદ્મક યોગમાં પુષ્કર ક્ષેત્રમાં પિતૃતર્પણનો મહિમા છે. તો આજે સૂર્ય વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે સવારે 7:32. આજે વૃશ્ચિક સંક્રાંતિ, જેનો પુણ્યકાળ સવારે 7:32 પ્રારંભ કરી 1:56 સુધી રહેશે. આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્તો અને દિન વિશેષ. જી, તો દર્શક મિત્રો, દિવસનું પંચાંગ અને શુભાશુભ મુહૂર્તો આશુતોષજીએ જણાવી દીધા છે અને હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળની શરૂઆત કરીશું. સૌપ્રથમ જાણવાના છે મેષ, વૃષભ અને મિથુન રાશિ વિશે અને આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ કેવો પસાર થવાનો છે, કેવા યોગ જોવા મળી રહ્યા છે. સાથે જ આપણે જાણવાના છે કે આજના દિવસે આપે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ આજે ઉપયોગ કરવો વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીશું. જણાવશો આશુતોષજી કે મેષ રાશિ, વૃષભ અને મિથુન રાશિના જાતકો માટે કેવા દિવસ અને કેવા યોગ જોવા મળી રહ્યા છે. મેષ રાશિ રાશિચક્રની આ પ્રથમ રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે
અ લ અને ઈ આવા જાતકો માટે આજે કાર્ય સફળતા કારક દિવસ સાબિત થશે. આજે તમારા કાર્યોમાં સફળતા મળે એ પ્રકારના ગ્રહમાન છે. આજે શુભાશુભ કાર્યક્રમોમાં હાજરી આપવાની જરૂર પડશે. આજે તમારા માન સન્માનમાં વધારો થાય એ પ્રકારના ગ્રહો પણ દ્રષ્ટિગોચર છે. આજે તમારા સામાજિક ક્ષેત્રમાં સારી પ્રગતિ થતી જોવા મળી રહી છે. આજે આપનું સામાજિક વર્તુળ વિકસે એ પ્રકારના ગ્રહમાન છે. આજે કોઈ ખાસ ડીલ ફાઇનલ થઈ શકે. જો આપ વ્યાપાર વ્યવસાયમાં સેલ્સ સાથે જોડાયેલા છો, વેચાણ સાથે જોડાયેલા છો, તો કોઈ મોટી કાર્યમાં ડીલ નક્કી થઈ શકે છે. એકંદરે મેષ રાશિના જાતકો માટે મંગલમય દિવસ છે. વાત કરી ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે કાળો. આજે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ સાબિત થશે. ઉપાય શું કરીશું? આજે ગાયોને લીલો ઘાસચારો ખવડાવો, મંગલમય સાબિત થશે. હવે વાત કરીશું રાશિચક્રની બીજી રાશિ એટલે વૃષભ રાશિ. વૃષભ રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે બ વ ઉ આવા જાતકો માટે આજનો દિન તમારા માટે ઘણો જ લાભદાયક સાબિત થશે. વિરોધીઓ અને શત્રુઓ તમારી ઉર્જાથી શાંત થયેલા જોવા મળશે. કાર્યસ્થળમાં તમારા માટે અનુકૂળ વાતાવરણ આજે ઉત્પન્ન થાય એ પ્રકારના ગ્રહો જોવા મળી રહ્યા છે. આરોગ્યની બાબતે આજે તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની ખૂબ જરૂર રહેશે. આજે તમે પરિવાર સાથે કોઈ નાની મોટી યાત્રા ઉપર જઈ શકો એમ છે. એકંદરે વૃષભ રાશિના જાતકો માટે દિવસ શુભ છે. વાત કરી ઉપાયની, તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે સિલ્વર. આજે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? આજે શનિ મંદિરમાં દર્શન કરવા અને ત્યાં તલનું તેલ ચડાવવું મંગલકારી સાબિત થશે. હવે વાત કરીશું રાશિચક્રની ત્રીજી રાશિ એટલે મિથુન રાશિ. મિથુન રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે ક, છ અને ઘ આવા જાતકો માટે આજનો દિન જીવનના વિવિધ ક્ષેત્રોમાં ફાયદાકારક જોવા મળી રહ્યો છે. તમારી રચનાત્મક ક્ષમતા અને તર્ક ક્ષમતામાં આજે વૃદ્ધિ થતી જોવા મળશે. આજે સાંજ સુધીમાં કોઈ ખાસ કામની વિશેષ જવાબદારીઓ આપને સોંપવામાં આવી શકે એમ છે. સંતાન સંબંધિત જવાબદારી પણ આજ નિભાવી શકો એમ છે. વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોના આજે નિવારણ મળી શકે, હલ મળી શકે એમ છે. એકંદર દિવસ મંગળમય છે. વાત કરી ઉપાયની, તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે પીતશ્યામ રંગ. આજે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે શ્રી રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરવો, મંગલમય સાબિત થશે. જી, તો પ્રથમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને હવે આપણે વાત કરીશું કર્ક સિંહ અને કન્યા વિશે. કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થશે, કેવા યોગ જોવા મળશે, સાથે સાથે કયો ઉપાય અને કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ. કર્ક રાશિ, રાશિચક્રની ચોથી રાશિ જેના વર્ણના અક્ષરો છે ડ અને હ આવા જાતકો માટે આજનો દિવસ લાભદાયક બની રહે એ પ્રકારના ગ્રહમાન છે. આજે ઓછી મહેનતે આપને વધુ મોટી સફળતા મળી શકે એમ છે. આજે ઇનપુટ ઓછું થશે પણ આઉટપુટ એટલે સફળતા, સક્સેસ સારી મળે પ્રકારના ગ્રહો છે. આજે તમારી ખુશીઓમાં વૃદ્ધિકારક દિવસ પણ બની રહ્યો છે. ખુશીઓમાં વૃદ્ધિ થતી જોવા મળી શકે. આજે તમે નિસંકોચપણે કોઈ પણ નિર્ણય લેવામાં સમર્થ બની શકશો અને લઈ પણ શકશો નિર્ણય. જીવનસાથીનો સહયોગ અને સ્નેહ પણ આજ આપને પ્રાપ્ત થશે. તો એકંદરે કર્ક રાશિના જાતકો માટે દિન સાનુકૂળ છે, મંગલમય છે. ઉપાય શું કરવો જોઈએ? આજે તમારા માટે શુભ રંગની વાત કરવામાં આવે તો એ રાખોડી રંગ બની રહ્યો છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? આજે સાંજના સમયે શનિ સ્તોત્રનો પાઠ મંગલમય સાબિત થશે. હવે વાત કરીશું રાશિચક્રની પાંચમી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિ રાશિચક્રની પાંચમી રાશિ જેના વર્ણના અક્ષરો છે મ અને ટ એવા જાતકો માટે આજે ધીરજપૂર્વક કામ કરવાની જરૂર છે.
આજે ઉતાવળ નહીં કરવી, આજે ધીરજથી શાંતિથી કામ કરશો, લાભ અવશ્ય મળશે. આજે ઉતાવળમાં લીધેલો નિર્ણય નુકસાન આપી શકે છે, એટલે આજે ઉતાવળમાં કોઈ પણ નિર્ણય ન લેવો એ સલાહભર્યું છે. આજે પ્રેમ સંબંધોમાં પણ સાવચેત રહેવાની જરૂર છે. ધર્મ અને આધ્યાત્મિકતામાં આજે રૂચિ વધે એ પ્રકારના ગ્રહમાન છે. અધિકારીઓ તમારા કામને લઈને ગુસ્સે થઈ શકે છે, તો આજે કામ પર ફોકસ રહેવાની જરૂર છે. એકંદર દિવસ મિશ્ર પ્રતિસાદ વાળો બની રહ્યો છે. વાત કરીશું ઉપાયની. આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે દુર્વાસ્યામ. આજે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલમય સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? આજે પીપળાના વૃક્ષ નીચે બેસી શનિ સ્તોત્રનો પાઠ કરવો મંગલમય સાબિત થશે. હવે વાત કરીએ રાશિ ચક્રની. છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે પ, ઠ અને અણ, આવા જાતકો માટે તમારી ચાલી રહેલી કોઈ પણ સમસ્યા આવશે, આજે એનું નિરાકરણ આવી શકશે. આજે તમને નોકરી અને વ્યવસાયમાં માન સન્માન મળી શકે છે. આજે ટૂંકમાં કાર્યસ્થળ ઉપર સફળતા અને માન સન્માનના યોગો છે. તમારી આવકમાં આજે વૃદ્ધિના સારા એવા યોગો જોવા મળે છે. આજે પરિવારમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન સંભવી શકે છે. શુભ કોઈ ધાર્મિક માંગલિક પ્રસંગ થવાની સંભાવના છે. આજે તમારે વાહન ચલાવતી વખતે થોડીક સાવધાની સતર્કતા રાખવાની આવશ્યકતા છે. એકંદર દિવસ શુભ છે. વાત કરી ઉપાયની. આજે તમારા માટે શુભ રંગની જો વાત કરીએ તો ઘેરો લીલો રંગ તમારા માટે આજે શુભ સાબિત થશે. ઉપાય શું કરીશું? આજે બજરંગ બાણ સ્તોત્રનો પાઠ કરવો અને બાળકોને મીઠી વસ્તુનું દાન કરવું મંગલમય સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે આશુતોષજીએ માહિતી આપી. હવે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે, અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણીશું કાર્યક્રમમાં. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકો એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના હતા અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવી કાર્યક્રમમાં આગળ વધીશું, જ્યાં આપણે હવે આગળ જાણવાના છે તુલા વૃશ્ચિક અને ધન વિશે. તુલા વૃશ્ચિક ધન રાશિના જાતકો માટે કેવા યોગ આજે જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયા ઉપાય આપના માટે કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિચક્રની આ સાતમી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત, આવા જાતકો માટે આજે રચનાત્મક કાર્યમાં સામેલ થઈને નામના મેળવી શકો એમ છે. આજે તમારી વાણી અને વર્તન ઉપર નિયંત્રણ રાખવાની ખૂબ આવશ્યકતા છે. કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલાં તમારે આજે સાવચેત કે સાવધાન રહેવાની જરૂર છે. સમજી વિચારીને નિર્ણય લેશો તો લાભકર્તા સાબિત થશે. તમારા પરિવારના સભ્યો વચ્ચે આજે સુમેળ સધાય એ પ્રકારના ગ્રહમાં છે. જીવનસાથી સાથે સહયોગ અને સ્નેહની અનુભૂતિ થઈ શકે છે. એકંદરે તુલા રાશિના જાતકો માટે મંગલમય દિવસ ગણી શકાય. વાત કરીશું ઉપાયની. આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે બદામી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, દિવસ મંગલમય સાબિત થશે. ઉપાય શું કરશો? આજે કુબેરજીની આરાધના પૂજા કરવી શુભ સાબિત થશે. હવે વાત કરીએ રાશિચક્રની આઠમી રાશિ એટલે વૃશ્ચિક રાશિ, જેના વર્ણના અક્ષરો છે ન અને ય, આવા જાતકો માટે જીવનસાથીનો આજે કાયદાકીય બાબતોમાં જીવનસાથી સાથે આજે કાયદાકીય બાબતોમાં સાવધાની રાખવાની જરૂર છે. કોઈ વાદ વિવાદ ચાલતો હોય તો સાવચેત રહેવાની જરૂર છે. આજે લાલચ નુકસાન કરાવી શકે છે, તો લોભ અને લાલચમાં પ્રલોભનમાં ના આવતા એ સલાહભર્યું છે. આજે તમારા જીવનસાથી પાસે મન ખુલ્લું મૂકવાની જરૂર છે, તો મનના જે અણબનાવો છે દૂર થઈ શકે એમ છે. તમારા પરિવારના સભ્યો વચ્ચે સુમેળ સધાશે.
આજે સ્વભાવને શાંત રાખવાની આવશ્યકતા છે. એકંદરે વાત કરીએ વૃશ્ચિક રાશિની તો આજનો દિવસ મધ્યમ છે. ઉપાયો કરવાથી લાભ અવશ્ય મળી શકે. આજે કયો ઉપાય કરશો? આજે તમારા માટે શુભ રંગ એટલે લાલ રંગ. આજે લાલ રંગનો પ્રયોગ કરવો હિતાવ સાબિત થશે. ઉપાય શું કરીશું? આજે માતાના મંદિરમાં એટલે કોઈ પણ શક્તિના દેવીના મંદિરમાં દેશી કંકુ, જેને હળદરિયું કંકુ કહીએ, એનું દાન કરવું શુભ સાબિત થશે. હવે વાત કરીએ રાશિચક્રની. નવમી રાશિ એટલે ધનરાશિ. ધનરાશિ કે જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ, આવા જાતકો માટે આજે તમારા કાર્યમાં થોડી ઝડપ આવતી જોવા મળી શકે છે. વ્યવસાયિક ક્ષેત્રે તમે સારું એવું પ્રદર્શન આજે કરી શકશો. આજે તમારે તમારા કાર્યો બીજા ઉપર ન છોડવા જોઈએ, અન્યથા પરિણામ શુભ નહીં આવે. નોકરીમાં કામ કરતા લોકોના પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થઈ શકે છે. આજે કોઈ કામ અટકી પડ્યું હોય તો મિત્રોના સહયોગથી, મિત્રોની મદદથી પાર પડી શકે એમ છે. એકંદરે દિવસ સાનુકૂળ છે. વાત કરી ઉપાયની તો આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે ઘેરો પીળો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગળમય સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? આજના દિવસે પંચામૃત દ્વારા શ્રી કૃષ્ણની પૂજા કરવી અને એનું ચરણામૃત લેવું તમારા માટે મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોના ઉપાયો અને શુભ રંગ સાથે આજના દિવસના વર્તારા વિશે વાત કરી લીધી છે. હવે આગળ આપણે જાણવાના છે રાશિચક્રની અંતિમ ત્રણ રાશિ કે જે મકર, કુંભ અને મીન છે, અને તેમના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે અને સાથે આજે કેવા ઉપાયો આપના માટે લાભદાયી રહેશે, કયો શુભ રંગ વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીએ. મકર રાશિ રાશિચક્રની આ દસમી રાશિ જેના વર્ણના અક્ષરો બને છે ખ, જ અને જ્ઞ, આવા જાતકો માટે આજે પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થતી જોવા મળી રહી છે. તમે કોઈ મોટી સિદ્ધિને આજે હાંસલ કરી શકો એ પ્રકારના ગ્રહમાન છે. વિવિધ ક્ષેત્રોમાં આજે તમારું પ્રદર્શન સારું રહી શકે એ પ્રકારના પણ ગ્રહો જોવા મળે છે. આજે તમારા ભાગ્યમાં સકારાત્મક બદલાવ આવી શકે એ પ્રકારના ગ્રહો જોવા મળી રહ્યા છે. પૈતૃક સંપત્તિની બાબતમાં જો કોઈ વિવાદ ચાલતો હોય તો આજે વિજયશ્રી તમને મળી શકે એમ છે. એકંદરે દિવસ સાનુકૂળ છે, મંગલકારી છે. ઉપાય શું કરવો જોઈએ? આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે આસમાની. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, દિવસ મંગલમય રહેશે. અને ઉપાય શું કરીશું? આજે હનુમાનજીના મંદિરમાં જઈ ભગવાનને બુંદીનો પ્રસાદ અવશ્ય ધરવો, ત્યારબાદ એ પ્રસાદનું ભક્તોમાં વિતરણ કરી દેવું. હવે વાત કરીએ રાશિચક્રની અગિયારમી રાશિ એટલે કુંભ રાશિ. કુંભ રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ઘ, શ, સ, સ, આવા જાતકો માટે ભાગ્યની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે શુભ સાબિત થશે. બધાને સાથે રાખવાના પ્રયાસમાં તમે સફળતા મેળવી શકો. પ્રોપર્ટી બાબતે આજે વિવાદ ઉત્પન્ન થાય તો ટાળવા પ્રયાસ કરવો જરૂરી છે. આધ્યાત્મિક કાર્ય તરફ આગળ વધી શકાશે. આજે આધ્યાત્મિક ચેતનાનો વિકાસ થાય એ પ્રકારના ગ્રહમાન છે. પૈતૃક સંપત્તિ સંબંધિત બાબતોમાં વિજય મળે એ પ્રકારના પણ ગ્રહમાન છે. મિત્રો સાથે કોઈ મનોરંજન કાર્યક્રમમાં હાજરી આપી શકાશે. એકંદર દિવસ શુભ છે, મંગલમય છે. ઉપાયની વાત કરીએ તો આજે શુભ રંગ આપના માટે બની રહ્યો છે આછો આસમાની રંગ. ઉપાય શું કરવો જોઈએ? આજે વડીલોના આશીર્વાદ લેવા, વડીલોની સેવા કરવી તમારા માટે ખૂબ શુભ સાબિત થશે. વાત કરીશું રાશિચક્રની અંતિમ કે બારમી રાશિ મીન રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે દ, ચ, જ અને થ, આવા જાતકો માટે આજનો દિવસ આપના માટે સામાન્ય રહેશે. આરોગ્ય પ્રત્યે બેદરકાર રાખવાનું ટાળવું જોઈએ. આજે આરોગ્ય પ્રત્યે ધ્યાન રાખવાની ખૂબ આવશ્યકતા છે. નવા ધંધાની શરૂઆત કરવાનો વિચાર આજે આવી શકે એમ છે. ચર્ચા વિચારણા પણ થઈ શકે એમ છે. પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ તમને તમારા વિચારો પર મળે એ પ્રકારના ગ્રહમાન છે. આજે વ્યવસાયમાં કોઈ જોખમ નવું આજે ન શરૂ કરવું એ આપના માટે સલાહભર્યું છે.
એકંદરે દિવસ શુભ છે, મંગલમય છે, વાત કરીશું ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે પીળો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલમય રહેશે. ઉપાય શું કરશો? આજે દેવ મંદિરમાં કોઈ નજીકમાં દેવાલય હોય ત્યાં દર્શન કરવા આપના માટે શુભ સાબિત થશે. જી તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે તે વિશે પણ માહિતી આશુતોષજી આપી દીધી છે. કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થશે, કેવો જોવા મળી રહ્યો છે. અંકશાસ્ત્ર પ્રમાણે વાત કરીએ તો આજનો મૂલાંક 7 અને ભાગ્યાંક 8 બની રહ્યો છે. 7 નંબર કેતુનો છે, 8 નંબર શનિનો છે. શનિને કેતુ ધાર્મિક અને કાયદાકીય બાબતોમાં આજે સાવચેતીપૂર્વક કાર્ય કરવું હિતાવહ સાબિત થશે. ધર્મમાં આસ્થાવતી જોવા મળી શકે છે, પણ આજે કાયદાકીય બાબતોની ખાસ સાવચેતીપૂર્વક કાર્ય કરવું મંગલમય સાબિત થશે. તો દર્શક મિત્રો, અંકશાસ્ત્ર પ્રમાણે કેવો દિવસ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે આશુતોષજી પાસેથી જાણી લીધું છે. કાર્યક્રમમાં આગળ વધીશું. આજનો મહામંત્ર જાણતા પહેલાં જાણી લઈએ કે આજના દિવસ દરમિયાન કયા ઉપાય આપણા માટે લાભદાયી નીવડવાના છે તે વિશે માહિતી મેળવીએ. વાત કરીશું આજના દિવસના વિશેષતાની. તો આજે પદ્મક યોગ બન્યો છે. પદ્મક યોગ એટલે પુષ્કર ક્ષેત્રમાં પિતૃતર્પણ કરવાથી અને કપિલા ગાયનું દાન કરવાથી વ્યક્તિના સમસ્ત પાતક એટલે પાપ કર્મો, નેગેટિવ એનર્જી, નકારાત્મક ભાવનાઓનો નાશ થાય છે અને વૈષ્ણવ પદની પ્રાપ્તિ કરાવવાળો આ યોગ બની રહ્યો છે. આ યોગમાં પુષ્કરના જળમાં સ્નાન કરવા માત્રથી સમસ્ત દોષોનો ક્ષય થાય છે. એટલે એકંદરે પદ્મક યોગમાં જો પુષ્કર ક્ષેત્રમાં હોય તો આ યોગ તમારા માટે ખૂબ જ મંગલમય છે. ત્યાં સ્નાન કરી દાન કરવાથી કે પિતૃતર્પણ કરવાથી આજે સમસ્ત પાપ, સમસ્ત નકારાત્મક ઉર્જાઓનો નાશ થાય, પિતૃઓની સદગતિ થાય, એ પ્રકારના આશીર્વાદ મળતા હોય છે. તો આજના દિવસે તમે ઘરે પણ પુષ્કર ક્ષેત્રનું સ્મરણ કરી સ્નાન કરો તો એ જ લાભને પ્રાપ્ત. તો દર્શક મિત્રો, આજના દિવસના કયા ઉપાયો લાભદાયી નીવડશે અને કયા કયા ઉપાય કરવા અને આજના દિવસનું શું વિશેષ મહત્વ છે તે આપણે આશુતોષજી પાસેથી જાણકારી મેળવી લીધી. અને હવે આપણે જાણી લઈશું કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્ત કરાવશે તે જાણીએ. હવે વાત કરીશું આજના દિવસના મહામંત્ર. આજે કયો મહામંત્ર છે જેનો જાપ કરવો કલ્યાણકારી સાબિત થાય? તો આજના દિવસે દેવી સુરભીનો આ વિશેષ મંત્ર જેનો જાપ આપના માટે શુભપ્રદ સાબિત થશે, પિત્રોના આશીર્વાદ અપાવાળો સાબિત થશે. ઓમ સર્વદેવ મયે દેવી લોકાનામ શુભનંદિની માતર મમાભિષિતમ સફલમ કુરુ નંદિની. આ મંત્રનો એક માળા જાપ આપના માટે કલ્યાણકારી સાબિત થશે. તો દર્શક મિત્રો, આ મહામંત્ર હતો કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો આજને વિશેષ ફળ આ મહામંત્ર અપાવી શકે છે. ભગવદની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપને મળી રહેશે આ મહામંત્રના જાપ થકી. તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ આ જાપ કરી શકો તેટલા અવશ્ય કરજો, જેના થકી આપને વિશેષ ભગવદના આશીર્વાદ મળી રહે. ત્યારે આ તમામ માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. આજના દિવસનું પંચાંગ, દિવસના વિશેષ મુહૂર્તો જાણી લીધા છે, વિશેષ યોગ જાણી લીધા છે, સાથે ઉપાયો અને આજના દિવસનું મહામંત્ર પણ આપણે જાણી લીધું છે. આ તમામ માહિતી આશુતોષજી આપી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ સંપર્ક કરી શકો છો અને કોઈ પણ કુંડલી અને દોષ નિવારણને લઈને આપને પ્રશ્ન મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આ નંબર પર સંપર્ક કરીને આશુતોષજીને પૂછી શકો છો. ત્યારે આશા છે જેવી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું. પરંતુ હાલ મને આપશો રજા, આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.